चैप्टर में थोड़ा थोड़ा आगे बढ़ती है। लास्ट वीडियो में आपने जो कि भाई गैलरी कोशिश और सांद्रता कोशिश बने क्वेश्चन बहुत इम्पोर्टेंट है। एक्सप्लेन गैलरी सेल करो और एक्सप्लेन कंसंट्रेशन सेल करो बराबर। गैलरी कोशिश सारण समझाओ अथवा सांद्रता कोशिश सारण समझाओ बराबर। एग्जाम में वारंवार पूछा है तो खास याद रखो। त्यार पछी नवा त्रण टॉपिक छे एनी आपणे शुरुआत करिए। आ त्रणमांथी मोटे भागे एक एग्जाम में पूछाता ज होय छे बराबर। तो याद रखो पिटिंग करो छे पिटिंग क्षारण वॉटर लाइन करो छे पानी की सपाटी नीचे थतु क्षारण અને તળમાં થતું ક્ષારણ રિવાઇઝ કરો છો। અત્યારે શું છે આપણે અત્યારે શું જોઈએ છે કે જે ક્ષારણ થાય છે ધાતુનું તે જ જોતા છે। હવે પછીના ટોપિકમાં એને અટકાવવું કેવી રીતના હાઉ ટુ પ્રિવેન્ટ કોરોઝન ઓફ મેટલ એ આપણે જોવાનું છે બરાબર। અત્યારે આપણે તમે જોઈ લો પછીલી 3-4-5 થિયરી જે આપણી આવી એ દરેકમાં ધાતુનું ક્ષારણ કેવી રીતે થાય બરાબર તે આપણે જોયું અને છેલ્લા જે 3 ટોપિક છે એ બી આપણે જોવાના છે અને પછી આપણે ધાતુનું ક્ષારણ કેવી રીતે અટકાવવું એ બી જોવાનું છે બરાબર। તો આપણે આ શરૂઆત કરીએ પહેલા સૌથી પહેલા હું શરૂઆત કરું આની પીટી કોરોઝન પીટી કોરોઝન પીટી કોરોઝન એટલે હું પીટ પરથી શબ્દ આવ્યો પીટ પીટ એટલે કે તિરાડ ફાટ બરાબર કોઈ બી જગ્યાએ ધાતુમાં ક્રેક પડે એને પીટ કહેવાય એના પરથી નામ આવ્યું પીટી કોરોઝન। તો તમને ખ્યાલ છે કે જો કોઈ બી વખત ધાતુનું કોરોઝન થાય તો એમાં મેઇન ત્રણ રિએક્શન પહેલી ઓક્સિડેશન બીજી રિડક્શન અને ત્રીજી રિએક્શન કે ઓક્સિડેશન દરમિયાન જે પોઝિટિવ આયન બને તે રિડક્શન પ્રક્રિયા દરમિયાન નેગેટિવ આયન બને તે બંને જોઈન્ટ થાય ને તમારો એક કમ્પોનન્ટ બને બરાબર। ચાલો હવે જો આની અંદર કે સપોઝ આ એક મેટલ છે ધાતુનો ટુકડો છે બરાબર અને એ ધાતુનો ટુકડો છે આયન મેટલ છે કઈ છે ઇઝ અ આયન મેટલ। સૌથી પહેલા એનોડિક પ્રોસેસ એનોડિક ક્ષારણ થાય બરાબર કે ઓક્સિડેશન કોનો થાય ધાતુનું થાય મેટલ તો એથી gives Fe plus 2 plus 3 electron. First reaction is oxidation reaction. Right? Barab, away, during the oxidation reaction, the 2 electron is released. Barab, and as a electron, chuta pade chhe. A quantity of reduction prakriya karse, aroma of oxygen, and a vatavaran of bhej moisture. It is taking part in the reduction reaction with oxygen present in the open atmosphere and the moisture. Right? હવે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન છે આની સાથે રિએક્શન પ્રક્રિયા કરે ઓક્સિજન બરાબર આ છે તમારો ઓક્સિજન આ છે તમારો વોટર મોલેક્યુલ મોઇસ્ચર અને આ જે ઇલેક્ટ્રોન છે તો શું બનાવશે હાઇડ્રોક્સિલ આયન 2H બરાબર આપણે જે બનાવ્યું રિએક્શન પ્રક્રિયામાં બને તમારો 2H બરાબર। તો ઓક્સિડેશન દરમિયાન પોઝિટિવ આયન અને રિએક્શન દરમિયાન નેગેટિવ અને તમને ખબર છે કે ધન આયન ધન આયન વચ્ચે શું થાય એટ્રેક્શન થાય પોઝિટિવ આયન અને નેગેટિવ આયન એટ્રેક્ટિવ રાઈટ। તો શું થશે હવે કે આ Fe plus 2 આયન બરાબર અને આ 2H માઇનસ આ લખો તમે કે ભાઈ Fe plus 2 plus 2OH માઇનસ થાય તો શું થાય એક એનું પ્રક્રિયા બને FeOH twice આ લઈ લીધું આ બરાબર છે તો આ બન્યો FeOH બરાબર। ચાલો હવે શું થશે આ FeOH બને એને એને વેટ કોરોઝન કહેવામાં આવે વિનું ક્ષારણ કહેવામાં આવે બરાબર। હવે ત્યાર પછી શું થાય કે એનું સતત એનું ડિકમ્પોઝિશન થયા કરે વિઘટન થાય હવે આનું વિઘટન થાય એટલે શું થાય કે ડિકમ્પોઝિશન થાય વિઘટન થાય એટલે શું બને Fe2O3 એટલે હાઇડ્રોક્સાઇડ નું ઓક્સાઇડ માં કન્વર્ઝન થઈ જાય હાઇડ્રોક્સાઇડ ઇઝ કન્વર્ઝન કન્વર્ટેડ ઇન્ટુ ઓક્સાઇડ બરાબર એ ઓકિંગ ઓન ઓન ડિકમ્પોઝિશન રાઈટ કે હાઇડ્રોક્સાઇડ નું વિઘટન થાય અને બને ઓક્સાઇડ બને Fe2O3 આપણે એને શું કહીએ રસ કહીએ કાટ કહીએ એટલે અહીંયા ધીરે 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 ક્રેક પડતી જાય તિરાડ પડતી જાય અને તિરાડનો ઇંગ્લિશ વર્ડ છે પીટ અને પીટ પરથી આ ધાતુનું ક્ષારણ આવ્યું પીટિંગ કોરોઝન બરાબર। અને ઘણીવાર આ ઇન્ડસ્ટ્રીમાં જે બોઇલર ચાલતા હોય બરાબર પાણીને ગરમ કરવા માટેના બોઇલર બરાબર જે સ્ટીમ પ્રોડ્યુસ કરે એની અંદર આ પ્રકારનું કોરોઝન જોવા મળે બરાબર ઇન્ડસ્ટ્રીમાં બોઇલરમાં આ પ્રકારનું ક્ષારણ જોવા મળે બરાબર। તો આ ખાસ યાદ રાખજો કે ભાઈ પીટિંગ કોરોઝન છે બરાબર। બીજી થિયરી જોઈએ આપણે થિયરી હવે આ પીડી કોરોઝન આપણે જોયું હવે મિકેનિઝમ લગભગ સરખી જ આવવાની બધા હવે બરાબર તમને પીડી કોરોઝન આવડશે એટલે આની રિએક્શન તો આવડશે જ બધી ઓક્સિડેશન રિએક્શન આવે રિડક્શન રિએક્શન મેટ રિએક્શન આટલી વસ્તુ આવવાનું છે દરેક બરાબર। તો હવે પાણીની સપાટી નીચે થતું
વોટર લાઈન કોરોઝન. વોટર લાઈન કોરોઝન એટલે શું? જો કે આ એક બીકર છે, આ બીકરમાં શું છે? પાણી છે, પાણી, વોટર, બરાબર. અને આ એક એની એનું લેવલ છે, સરફેસ છે, બરાબર. આ બધું નીચે પાણી છે, એટલે આટલો ભાગ છે આ ધા એપિધાર્મિક કોરોઝન છે. કયો છે? આયન લોખંડનો કોરોઝન છે, બરાબર. આટલો જે ભાગ છે, આટલો ભાગ એ પાણીની અંદર છે, અને આટલો જે ભાગ છે એ પાણીની બહાર છે, બરાબર. આઉટસાઇડ આ, બરાબર. આ
અને તો જે ગેપમાં જે કોરોઝન થાય છે એને આપણે તળમાં ચુકછા કરતો તેને રિવાઇઝ કોરોઝન કહેવામાં આવે બરાબર છે તો આ છે એની રિએક્શન છે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન નેટ રિએક્શન અને આયનાઇઝેશન ઓકે તો આ ત્રણ થિયરી ખાસ ધ્યાન રાખજો કોઈ પણ એક તો મોટે ભાગે એક્ઝામ